હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે મિત્રો આપણે વાત કરીશું હોટલ વાયરિંગ અથવા તો હોસ્પિટલ વાયરિંગ. એટલે કે મિત્રો, તમે ઘણી જગ્યાએ જોયું હશે કે એક હોસ્પિટલ હોય એમાં ત્રણ ડૉક્ટર અલગ અલગ બેસતા હોય અલગ અલગ રૂમમાં, પણ વોર્ડ બોય એક જ હોય છે જે બહાર. તો કયા ડૉક્ટરે બેલ મારીને વોર્ડ બોયને બોલાવ્યો તે એને ખ્યાલ આવે એના માટે એક બેલ લગાડવામાં આવે છે અને ત્રણ લેમ્પ અલગ અલગ કલરના લગાડવામાં આવે છે. પહેલા રૂમનો ડૉક્ટર જો અહીંયાથી સ્વિચ મારશે તો કોઈ બી કલર, મતલબ અહીંયા આપણે આ લાલ, લીલો અને પીળો, આપણે ત્રણ જાતના બલ્બ લઈ લીધા છે. હવે પહેલા રૂમમાંથી કોઈ બેલ મારશે તો લાલ કલરનો બલ્બ થશે, બીજા રૂમમાંથી બેલ મારશે તો લીલા કલરનો બલ્બ થશે, ત્રીજા રૂમમાંથી બેલ મારશે તો પીળા કલરનો બલ્બ ઓન થશે. એટલે કે વોર્ડબોયને ખબર પડી જશે કે કયા નંબરવાળા ડૉક્ટરે તેને બોલાવ્યો છે. અને હોટલમાં બી, મતલબ મિત્રો, એવું જ હોય છે. હોટલમાં તમે ઘણી જગ્યાએ જાઓ તો અલગ અલગ રૂમમાં રૂમ સર્વિસ માટે કેને બોલાવ્યો છે એના જ્યાં ખ્યાલ માટે હોટલમાં બી આવી રીતે જ કરવામાં આવે છે. તો મિત્રો, હું આનો આજે તમને વાયરિંગ ડાયાગ્રામ દોરીને બતાવીશ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી. તો સૌપ્રથમ મિત્રો, આપણે ફેસનો ડાયાગ્રામ દોરીશું. એટલે કે ફેસ સૌપ્રથમ મિત્રો અહીંયાથી આપણે લઈ સ્વિચના નીચલા ટર્મિનલમાં આપવાનો છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સ્વિચના નીચલા ટર્મિનલમાં આપવાનો છે, ત્યાંથી બીજી સ્વિચમાં, ત્યાંથી ત્રીજી બેલ સ્વિચમાં આપવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા લેમ્પનો આવી રીતે બી ડ્રોઈંગ દોરવાનું છે. ઉપલા જે ટર્મિનલ હોય છે એમાં લેમ્પનો એક છેડો, ત્યારબાદ લેમ્પનો બીજો બીજી બેલ સ્વિચમાં, અને ત્યારબાદ લેમ્પનો ત્રીજો છેડો એ ત્રીજી બેલ સ્વિચમાં. મિત્રો આટલું થઈ ગયા બાદ હવે આપણે ન્યુટ્રલનું વાયરિંગ કરશું. તો મિત્રો, ન્યુટ્રલનું વાયરિંગ સૌ પ્રથમ અહીંયા બેલમાં આવશે. આપણે બેલ દ્વારા ન્યુટ્રલ લેશું અહીંયા જ્યાં મેન છે એ. ત્યારબાદ બેલમાંથી એક જે છેડો નીકળે છે એ ન્યુટ્રલને અહીંયા આપી દેશું લેમ્પમાં. ત્યારબાદ અહીંયા બીજો ન્યુટ્રલનો એક લિંક મારી દેશું બીજા લેમ્પ દ્વારા. ત્યારબાદ ત્યાંથી એક ન્યુટ્રલ લિંક નીકળશે એ સીધો અહીંયા આવી જશે. મિત્રો હવે તમે જોશો કે પહેલાં અહીંયા જે આ બેલ સ્વિચ દબાવશે એટલે આ લાલ રંગનો બલ્બ થશે અને બેલ થશે એની સાથે. ત્યારબાદ મિત્રો આ એક નંબર, બે નંબર અને આ ત્રણ નંબર, આ ત્રણ નંબર, આ બે નંબરની તમે સ્વિચ મિત્રો એટલે લીલા કલરનો લેમ્પ થશે અને સાથે બેલ પણ ઓન થશે. એટલે વોર્ડ બોયને અથવા રૂમ સર્વિસવાળાને ખબર પડશે કે બીજા નંબરના લીલો લેમ્પ લઈ ગયો છે એટલે બીજા નંબરમાંથી બેલ વાગેલી છે એટલે એ ત્યાં જ જશે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની બેલ મારશે એટલે પીળો લેમ્પ લગશે અને સાથે બેલ પણ થશે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ.